શું ઇંગ્લિશ બોલવાથી તમને બીક લાગે છે શું પરીક્ષામાં ઇંગ્લિશવાળો વિભાગ તમને નથી આવડતો તો ડરવાનું આજે જ બંધ કરો કેમ ડાઉટ લેટ લઈને આવ્યું છે તમારા માટે ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ એ પણ હિન્દી ભાષામાં તો આજે જ જોડે છે જો વિડીયોની નીચે લિંક મળશે જ્યાં તમને ભારતના બેસ્ટ શિક્ષકો હિન્દી ભાષાની મદદથી ઇંગ્લિશ બોલતા શીખવાડશે એ પણ બેઝિકથી ઇંગ્લિશ બોલવાથી ડરો છો શું ઇન્ટરવ્યુની તૈયારી કરો છો અને ઇંગ્લિશમાં તમે ખાંટું બનવા માંગો છો તો આ કોર્સ તમારી માટે જ છે ડાઉટ નેટ એપ પર આવીને આજે જ આ કોર્સ મેળવી લો જે પણ મિત્રો સરકારી નોકરીની તૈયારી કરે છે અથવા નોકરીઓ કરે છે તેમના માટે બેસ્ટ ઓપ્શન છે જો તમે ઘરે બેઠા કમાવા માંગો છો દોસ્તો તો આ વસ્તુ તમને આવડવી જોઈએ દોસ્તો આ કોર્સ છે તમને એ બિલકુલ ફ્રીમાં પડશે એમ તો એક હજાર રૂપિયાનો છે પરંતુ તમને ફ્રીમાં મળશે જો જોબ સ્ટેન્ડ નામનો આપણી ચેનલનો કોડ વાપરશો તો વિડીયોની નીચે લિંક મળશે દોસ્તો ત્યાં જઈને તમે સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ વનમાં ઇનરોલ ના ઉપર ક્લિક કરવાનું છે એના પછી તમારે સાઇન ઇન કરવાનું છે એના પછી જોબ સ્ટેન નામનો કોડ વાપરશો તો તમને બિલકુલ હેલો ફ્રેન્ડ સ્વાગત કરું છું ફરી એકવાર તમામ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબની યુટ્યુબ ચેનલમાં દોસ્તો જ્યાં તમને મળશે દરરોજ આવનારી નવી નવી સરકારી નોકરીઓ પ્રાઇવેટ નોકરીઓને લગતી અપડેટ ફ્રીમાં જે મિત્રો હજી સુધી આપણી યુટ્યુબ ચેનલમાં ના જોડાયા હો એ દરેક મિત્રોથી વિનંતી કે આપણી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાય અને સાથે સાથે ટેલિગ્રામ ચેનલમાં જોડાવવાનું ના ભૂલાય કેમ કે ટેલિગ્રામ ચેનલમાં પણ તમને આવી બધી નવી નવી માહિતી અપડેટ મૂકવામાં આવી છે તો ફટાફટ વિડીયોની નીચે લિંક મળશે ટેલિગ્રામ ચેનલની ત્યાંથી જોઈન થઈ જશો દોસ્તો આજની વિડીયોમાં વાત કરીશું કે બાર ડિસેમ્બર બે હજાર એકવીસના રોજ ગૌણ સેવા દ્વારા સફળતાપૂર્વક હેડ ક્લર્કની ભરતી છે તેની પરીક્ષા યુઝાઈ ગઈ છે ઓલરેડી દોસ્તો આપણે લગભગ સાતેક વિડીયો મૂકી દીધા છે પેપર સોલ્યુશનને લગતા અને જેમ જેમ દોસ્તો સાચા આન્સરો ખબર પડે છે તેમ તેમ વિડીયો બનાવતો જઉં આવી જ રીતે દોસ્તો તમને દરરોજ વિડીયો મળતા રહેશે અલગ અલગ ભરતીઓની પરીક્ષાઓના પેપર સોલ્યુશનને લગતા આગળ વાત કરીએ દોસ્તો આજની વિડીયોની અંદર સિક્સટી ફાઈવથી લઈને આપણે એટી ફોર જે ક્વેશ્ચન છે એ દરેકના ક્વેશ્ચનના સાચા આન્સર આપવાનો પૂરેપૂરો પ્રયાસ કરીશ સૌથી પહેલા ક્વેશ્ચનની શરૂઆત કરીએ સિક્સટી ફાઈવ નંબરનો પાસઠ નંબરનો ક્વેશ્ચન ગણિતનો ક્વેશ્ચન છે કે એકસો ચાલીસ મીટર લાંબી ગાડી એકસો એંસી મીટર લાંબા પ્લેટફોર્મને આઠ સેકન્ડમાં પાર કરે છે તો ગાડીની ઝડપ પ્રતિ કલાકના કેટલા કિલોમીટર થશે દોસ્તો આ પણ એકદમ ઇઝી ક્વેશ્ચન છે સાચો આન્સર છે ઓપ્શન ડી એકસો ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક આગળ વાત કરીએ દોસ્તો સિક્સટી સિક્સ નંબરનો ક્વેશ્ચન છે કે ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં નાણાકીય કટોકટી વિશે જોગવાઈઓ સૂચવવામાં આવેલું છે દોસ્તો ફરીથી ક્વેશ્ચન આપણે બોલીએ તો ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં નાણાકીય કટોકટી વિશે જોગવાઈ સૂચવવામાં આવી છે દોસ્તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો આન્સર છે ઓપ્શન બી આર્ટિકલ નંબર ત્રણસો સાહીઠ જેમાં નાણાકીય કટોકટી સૂચવવામાં આવી છે દોસ્તો એના પછી આપણે આગળ વાત કરીએ જોઈ શકો છો મોબાઈલની સ્ક્રીન પર સિક્સટી સેવન નંબરનો જે ક્વેશ્ચન છે દોસ્તો એના તરફ આપણે આગળ વાત કરીએ તો ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના છે તે કયા વર્ષમાં થઈ હતી તો ગુજરાત વિદ્યાપીઠની જે સ્થાપના છે દોસ્તો એ થઈ હતી ઓગણીસો ને

ઓપ્શન અહીંયા તમે જોઈ શકો છો મોબાઈલની સ્ક્રીન પર અહીંયા આપેલા છે ચાર ક્વેશ્ચન છે કે પીપલ બિલીવ ધેટ ધ ખાલી જગ્યા અ થિંગ ઇઝ ધ ખાલી જગ્યા ડ્યુરેબલ ઇટ ઇઝ કોસ્ટલી પ્લસ મચનું દોસ્તો તમારે લખવાનું છે એનો સાચો આન્સર આવશે કોસ્ટલીયર મોર તો ફરીથી આપણે કહી દઈએ પીપલ બિલીવ ધ હેટ ધ કોસ્ટલીયર અ થિંગ ઇઝ ધ મોર ડ્યુરેબલ ઇટ ઇઝ ઓપ્શન સી સાચો આન્સર છે એના પછી દોસ્તો સેવન્ટી નંબરનો જે ક્વેશ્ચન છે સિત્તેરમાં નંબરનો કોમ્પ્યુટરને લખતો કીબોર્ડમાં મોડિફાયર કીઝ કઈ છે દોસ્તો આ જે ક્વેશ્ચન છે તેનો આન્સર સાચો છે ઓપ્શન ડી કંટ્રોલ અલ્ટર અને સિફ્ટ એના પછી દોસ્તો સેવન્ટીન વન નંબરનો ક્વેશ્ચન ગણિતને લખતો છે કે નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો દોસ્તો અહીંયા અલગ અલગ લગભગ સૂત્ર જ પૂછેલા છે ડાયરેક્ટલી જે રીતે અર્ધવર્તુળની પરિમિતિ શંકુનું ક્ષેત્રફળ ઓરડાની ચાર દિવાલનું ક્ષેત્રફળ દોસ્તો એ રીતે જ પૂછેલું છે તો અહીંયા દોસ્તો તમે જોઈ શકો છો કે અર્ધવર્તુળની જે પરિ પરિમિતિ છે અર્થવર્તની જે પરિમિતિર જ પહેલામાં સી આવશે એવું સાચું ઓપ્શન ઓનલી સી જ છે તો તમે જોઈ શકો છો મોબાઈલની સ્ક્રીન પર ઓપ્શન સી સાચો આન્સર છે એના પછી દોસ્તો સેવન્ટી ટુ નંબરનો જે ક્વેશ્ચન છે દોસ્તો મોબાઈલની સ્ક્રીન પર તમે સૌ જોઈ શકો છો એના વિશે દોસ્તો આપણે આગળ વાત કરીએ તો નીચેનામાંથી કયું વાક્ય નિપાત વાળું છે તો અહીંયા જે દોસ્તો જોઈ શકો છો કાનજી જેવા લોકો હવે વિરલ થતા જાય છે ખરું ને આ ઓપ્શન ડી સાચો આન્સર છે દોસ્તો કે ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ અંતર્ગત કુલ કેટલા ધાર્મિક અલ્પસંખ્યક સમુદાયોને આવરી લેવામાં આવ્યા છે તો ટોટલ સાત જેટલા સમુદાય છે તેમને આવરી લેવામાં આવ્યા છે ઓપ્શન એ સાત આનો સાચો આન્સર છે આગળ વાત કરીએ સેવન્ટી ફોર નંબરનો ક્વેશ્ચન છે ઇંગ્લિશ લેંગ્વેજને લગતો ઇંગ્લિશ ને લગતો ક્વેશ્ચન છે બોથ ધ ટાઈગર એન્ડ ધ લેપર્ડ આર કેટ્સ ધ ફોર્મર એનિમલ ઇઝ મચ મોર લાર્જર ધેન ધ ખાલી જગ્યા આપેલી છે દોસ્તો એનો સાચો આન્સર છે ઓપ્શન એ લેટર ઓકે એના પછી દોસ્તો આગળ વાત કરીએ સેવન્ટી ફાઈવ નંબરનો જે ક્વેશ્ચન છે કે ભારતમાં પ્રથમ ન્યુક્લિયર રિએક્ટર નીચેનામાંથી કયું નામ છે છે તે આપવામાં આવ્યું તો જે પ્રથમ ન્યુક્લિયર રિએક્ટર હતું દોસ્તો જેને કહેવામાં આવે છે ઓપ્શન બી અપ્સરા એનો સાચો આન્સર છે ઓપ્શન બી એના પછી દોસ્તો આગળ વાત કરીએ સેવન્ટી સિક્સ નંબરનો ક્વેશ્ચન છે કઈ વ્યક્તિના જીવન ચરિત્ર ઉપર ભજવાયેલ નાટકનું સ્મરણ આવતા મહાત્મા ગાંધી અત્યંત દુઃખી અને રડી પડતા હતા આ ક્વેશ્ચન પર દોસ્તો સાચો આન્સર છે ઓપ્શન સી રાજા હરિશ્ચંદ્ર એના પછી દોસ્તો વાત કરીએ કે નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો અહીંયા સેવન્ટી સેવન નંબરનો ક્વેશ્ચન છે દોસ્તો અહીંયા ઓલમોસ્ટ સૂત્ર જ હશે તો એક મીટર એટલે તમને બધાને ખબર છે કે એક હજાર મિલીમીટર થાય તો પહેલામાં ડી આવશે એવા ત્રણ ઓપ્શન છે દોસ્તો હવે વાત કરીશું એક ચોરસવારની તો એક ચોરસવાર એટલે થાય પોઈન્ટ ઝીરો ત્યાંસી છ એકસઠ છવ્વીસ ચોરસ મીટર તો પહેલામાં સી આવશે દોસ્તો એવો ઓપ્શન ઓનલી ડી જશે તો સાચો આન્સર આવશે ઓપ્શન ડી એના પછી દોસ્તો સેવન્ટી એટ નંબરનો જે ક્વેશ્ચન છે તેની શરૂઆત કરીએ સેવન્ટી એટ નંબરનો ક્વેશ્ચન ઇંગ્લિશ સબ્જેક્ટને લખતો છે કે ટ્રુ ખાલી જગ્યા ઇઝ અ વન હુ કીપ્સ વન ફ્રેન્ડ્સ સિક્રેટ ટુ ઓન સેલ્ફ આ ક્વેશ્ચન છે સેવન્ટી એઇટ નંબરનો દોસ્તો એનો સાચો આન્સર છે ઓપ્શન એ કોન્ફિડન્ટ એના પછી સેવન્ટી નાઇન નંબરનો જે ક્વેશ્ચન છે દોસ્તો ભારતમાં કયા કાર્યક્રમ માટે તાજેતરમાં ચાચા ચૌધરી સિમ્બોલ એટલે કે મસ્કોટ જાહેર કરવામાં આવેલો છે તો દોસ્તો અહીંયા જોઈ શકો છો ઓપ્શન એ સાચો આન્સર છે નમામી ગંગે કાર્યક્રમ જેની માટે ચાચા ચૌધરી સિમ્બોલ જાહેર કરવામાં આવ્યો છે એટી નંબર એટલે કે એંસી નંબરનો ક્વેશ્ચન છે કે કમ્પ્યુટરના કીબોર્ડની કઈ ઇન્ડિકેટર લાઈટ ન્યુમેરિક કીપેડ ચાલુ કે બંધ હોવાનું દર્શાવે છે આ ક્વેશ્ચન છે દોસ્તો એનો સાચો આન્સર છે ઓપ્શન એ નંબર લોક એના પછી દોસ્તો આગળ વાત કરીશું એટી ટુ નંબરનો ક્વેશ્ચન છે ગણિત રીઝનિંગને લગતો કે પિતા અને પુત્રની ઉંમરનો તફાવત વીસ વર્ષ છે અને સરવાળો તફાવતથી બમણો છે તો બંનેની ઉંમર અનુક્રમે કેટલી હશે તો દોસ્તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો આન્સર છે ઓપ્શન ડી ત્રીસ અને દસ વર્ષ એના પછી દોસ્તો આગળ વાત કરીએ છેલ્લા બે ક્વેશ્ચન છે એટી થ્રી નંબરનો ક્વેશ્ચન છે ઇંગ્લિશ સબ્જેક્ટનો ચેન્જ ધ વોઇસ એમાં હુ ડીડ ધીસ તો હુ ધીસ ધીસો આપણે વોઇસ ચેન્જ તો સાચો આન્સર આવશે ઓપ્શન બી બાય વુમ વોઝ ધીસ ડન ક્વેશ્ચન માર્ક આ છે દોસ્તો એટી થ્રી નંબરના ક્વેશ્ચનનો સાચો આન્સર હવે લાસ્ટમાં એટી ફોર નંબરનો જે ક્વેશ્ચન છે કે માનવ કલ્યાણ ક્ષેત્રે ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ અપાતો જય ભીખુ એવોર્ડ કોની સ્મૃતિમાં એનાયત કરવામાં આવે છે દોસ્તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો આન્સર છે ઓપ્શન ડી બાલાભાઈ દેસાઈ તો બાલાભાઈ દેસાઈ છે એ આ ક્વેશ્ચનનો સાચો આન્સર છે આશા રાખું છું કે દોસ્તો આ જેટલા પણ ક્વેશ્ચન છે તે બધાના આન્સર તમને સૌને ખૂબ ગમ્યા હશે ફરીથી મળીશું એક નવી વિડીયોમાં નવી અપડેટ સાથે ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય